નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયના સૈનિક સ્કૂલની છઠ્ઠા ધોરણની જે પ્રવેશ પરીક્ષા છે એના માટે ઉપયોગી એવું વિભાગ બીજો અંક ગણિતનો હવે ચેપ્ટર પાંચમું આપેલ સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ શીખવાના છીએ આપણે થિયરી વિભાગ ચેપ્ટરનો છે આપેલો પાર્ટ ચેનલ પણ નવે ચેનલ સબસ્ક્રાઈબ લો વિડીયો ગમે લાઇક શેર કરી દેજો અગાઉ આપણે એકથી ચાર પાર્ટ મૂકી દીધેલ છે પ્લે લિસ્ટ ઓપ્શનમાં પાર્ટ અંગણિતના ચેપ્ટર વન ટુ થ્રી ફોર આપણે મૂકી દીધેલ છે ચેક કરી લેજો જોઈએ દાખલામાં આ પોઈન્ટ આપણે પહેલા દાખલા પહેલા પોઈન્ટ શીખી લઈએ સૌથી પહેલાં તો કે બે કે વધુ સંખ્યાઓના સામાન્ય અવયવ એટલે કે જેને આપણે વિભાજક કહી છે એ અવયવ માં સૌથી મોટો અવયવ હોય એ સંખ્યાને ગુરુતમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે લઈ ચૌદ અને સાત આના અવયવ આપણે પાડીએ તો ચૌદ એકું ચૌદ સાત બે ચૌદ અને અહીંયા સાત એકૂ સાત એક જ ભાગ છે બરાબર આ ચૌદના અવયવ શું થયા તો કે એક બે સાત ને ચૌદ સાતના અવયવ શું થયા એક ને સાત તો આ બેમાં સામાન્ય મોટો અવયવ કયો થયો સાત તો ગુસ્સા શું થશે ગુસ્સા ગુરુતમ સામાન્ય અવયવ બરાબર સાત થાય છે અવયવ પાડ્યા બે બે સંખ્યાને બરાબર એમાં મોટા મોટો અવયવ સામાન્ય શું હતો એનો ગુરુત્તમ ગુરુતમ એટલે મોટો સામાન્ય એટલે બેમાં હોય એવો અવયવ પોઈન્ટ ક્લિયર થઈ ગયો ત્યારબાદ બીજો પોઈન્ટ છે બે કે બેથી વધુ સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં જે અવયવી સૌથી નાનો હોય તે સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી કહેવામાં આવે છે જેને આપણે લસા અવથી ઓળખીએ છીએ હવે લસા કાઢવા માટેની રીતમાં સૌથી પહેલાં ગુણાકારની એક રીત છે એક છે ભાંગાકારની આપણે ગુણાકાર કરતાં ભાંગાકારની રીત એકદમ સહેલી પડે જુઓ દાખલા તરીકે આઠ અને સોળ આનો લઘુત્તમ સામાન્ય વ્યય કાઢવો છે તો એકમ આ બે બે બેનો આઠ વડે ભાંગાકાર કરે તો ચાર બે આઠ आठ बे सोड़ फरी वाड़े बे, बे चार बे चार आठ हज़ी बी वड़ेल से एकू बे चार हजी बे वाले भागेल से आ एक तो एक उतर लू बे हाँ तो के मैं बे गुणक में बे गुणक में बे गुणक में बे, बे बे के वक्त चार वक्त है तो बे, बे ચાર ચાર બે આઠ આઠ બે ને સોળ તો સોળ છે ને એ લસાથી લઘુત્તમ સામાન્ય અવયવી સોળ થાય છે બરાબર બેનો લસા શું છે ત્રીજો આપેલ સંખ્યાઓનો ગુસ્સા શોધવા માટે ક્રિયાક્રમ નીચે પ્રમાણે છે પેલું ગુસ્સા કઈ રીતે શોધવું આપણે તો કે આપેલ બધી સંખ્યાનું મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો જે અવયવો છે એના ગુણાકાર સ્વરૂપે લખવામાં આવે છે જેમણે આપણે કહેતા બધા અવયવ પાડીએ એ રીતના બીજું બધી સંખ્યામાં સામાન્ય હોય એવા મૂળ અવિભાજ્ય અવયવો શોધવાના થાય છે ત્રીજું આ સામાન્ય મૂળ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર કરવાનો દાખલા તરીકે હમણાં એક અને સાતનો ગુણાકાર બરાબર આ ગુણાકાર એટલે જ એનો ગુસા ત્યારબાદ પોઈન્ટ નંબર હવે ચાર લઈએ આપણે આપેલ સંખ્યા લસા શોધવા માટે શું કરશું તો કે આપેલ સર્વ સંખ્યાઓના મૂળ અવયવો ગુણાકાર સ્વરૂપે લખવાના જેમણે આપણે લસા તો ને આ રીતના આ રીતના ગુણાકાર સ્વરૂપે લખવાના ભાંગાકાર રીત ભલે લખવો પડે ગુણાકારની રીતે જ બીજું પહેલી સંખ્યા મૂળ અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો આ પહેલી સંખ્યાના જે મૂળ અવયવ હોય તેને ઈતર સંખ્યામાં હોય તો તે બધા જ મૂળ અવયવ પણ નિર્દેશ નિશાની કરો અને લસા મેળવવાનું છે તો આપણે લસાને ગુસ્સા વિશે શીખી ગયા આ જ પોઈન્ટ ઉપર આગળ આપણે વધારે પડતા દાખલાઓ શીખશું બરાબર